નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રી સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ સંચાલિત શ્રી ગગજીભાઈ શાળામાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે હાલ આપની સ્ક્રીન પર જોઈ રહ્યા છો એક આસન જે આસનનું નામ છે લોલાસન અથવા ડોલાસન હવે આપણે એનો અભ્યાસ કરીશું મિત્રો લોલાસન કે ડોલાસન નામે ઓળખાતું આ આસન જે છે એ યોગીઓ આપેલું શાસ્ત્રીય નામ છે છે એટલે કે કેટલાક તોલાસન પણ કહે છે ની અવસ્થામાં જ શરીરને ઊંચું કરી માત્ર બે હાથના આધારે શરીરનું સંતુલન જાળવવાનું હોવાથી તેને ઉત્થિત પાદાસન પણ કહેવાય છે તો મિત્રો હવે આપણે એની પદ્ધતિનો અભ્યાસ કરશું પદ્ધતિમાં જોઈએ તો સૌ પ્રથમ આપણે આપણા જે પથ્થરનું હોય એના પર પગ સીધા કરી અને બેસી જવાનું છે ત્યારબાદ જમણો પગ ડાબા સાથળ ઉપર અને ડાબો પગ જમણા સાથળ ઉપર ગોઠવીને પદ્માસનની સ્થિતિમાં બેસવાનું છે હવે બંને બંને હથેળીઓ શરીરની નજીક કે સમીપ બાજુએ ધરતી ઉપર એટલે કે વ્યવસ્થિત મજબૂત રીતે મૂકી અને હાથના આંગળા ખુલ્લા એટલે કે પહોળા રાખવાના છે ત્યારબાદ સમગ્ર શરીરને ઊંચું કરવાનું છે આખું શરીર હાથના આધારે ઊંચું કરવાનું છે ત્યાર પછી તમારી નજર નાકના ટેરવે સીધી રાખો અને પેટ અંદરની બાજુ ખેંચવાનું છે એટલે કે જ્યારે તમે શરીરને ઊંચું કરો ત્યારે તમારે નીચે જોવાનું નથી એટલે અને સામે ધ્યાન રાખવાનું છે નજર તમારી સામે હોવી જોઈએ અને પેટ જે છે એ આપણું અંદરની બાજુ ખેંચવાનું છે થોડીક વાર આ પ્રમાણે રહી ધીમે ધીમે વિપરીત ક્રમ કરી અને પદ્માસનની સ્થિતિમાં પાછા આવવાનું છે આનો અર્થ એવો થાય છે કે આ આસન તમે પૂરું કરો પછી પાછું ધીમે ધીમે જે તમે પહેલો પગ પદ્માસનમાં લીધો હોય એ ઉતારવાનો છે નીચે પછી બીજો પગ ઉતારવાનો છે નીચે પછી બંને પગ સીધા કરવાના છે જે તમે અગાઉ જે પદ્ધતિથી કર્યું હતું પદ્માસન પાછું મૂળ સ્થિતિમાં આવવાનું છે આસન તમારું પૂર્ણ થયું આસનમાં સાવચેતી કેવી રાખશો તમે તો કે આ આસન સ્ત્રી અને નબળા શરીરવાળા જે બાળકો હોય એ આ કરવું નહીં અથવા એનાથી આ આસન ન કરે એ વધારે યોગ્ય છે આ આસન કરતી વખતે અશક્તિના કારણે હાથ ધ્રુજતા હોય તો ધીરજ રાખી મહાવરો કરવો એટલે કે તમે માની લો કે હાથ ધ્રુજે છે તોય તે આમ જડતાથી કરો એવું કરવું ન જોઈએ પણ ધીમે ધીમે આ આસન ઉપર તમારી પકડ મજબૂત બનાવી શકાય છે શરૂઆતમાં થોડુંક હલનચલન ને વાઇબ્રેશન એવું આવશે પણ તમારી નિયમિતતા હશે તો ધીમે ધીમે આસન તમે આસાનીથી કરી શકશો પદ્માસન કરતાં આ આસન થોડુંક અઘરું થોડુંક અઘરું છે પણ પદ્માસન સિદ્ધ થયેલ હોય તો આ આસન અવશ્ય કરવું જોઈએ એના લાભ વિશે આપણે વાત કરીએ તો આ આસનથી પાચનશક્તિ મજબૂત બને છે આંતરડાની જે કંઈ કમજોરી હોય કબજિયાત હોય અર્જિણ હોય મરડો હોય બહુ ઊંઘ આવતી હોય ખાસ કરીને વિદ્યાર્થીઓને તો બહુ ઊંઘ આવે કે અત્યારે શિયાળો શરૂ છે તો થોડીક વાર સુઈ લઈએ થોડીક વાર સુઈ લઈએ થોડીક વાર સુઈ લઈએ એમ કરતાં કરતા નવ વાગી જાય ખબર પડે નહીં તો આ જે લોલાસન છે કે ડોલાસન છે એ કરવાથી આપણી ઊંઘ ઓછી થાય છે અથવા એના ઉપર આપણે ઊંઘ આવવી વગેરે શરીરના જે રોગ છે એ નાશ પામે છે નાડીની અશુદ્ધતી અશુદ્ધિઓ પણ આસનથી નાશ પામે છે ત્યારબાદ શારીરિક સંતુલનની સાથે સાથે મનનું સંતુલન પણ આ આસનથી કેળવાય છે આ આસનથી હાથ અને પગના સાંધા જે છે એ મજબૂત બને છે અને હાથ પગની માંસપેશી અને સ્નાયુઓ સશક્ત બને ઓકે મિત્રો આભાર